તમારી સાથે શેર કરીશ તહેવારોની ભાગદોડમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતી મીઠાઈની રેસીપી. તો ઘરમાં રહેલી ફક્ત 3 સામગ્રી અને ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર આ મીઠાઈ એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે, જે બનાવવામાં સહેલી હોવાની સાથે મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી ટેસ્ટી છે. એકદમ સિમ્પલ રેસીપી છે, ચાલો શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. મિનિટોમાં ઝટપટ તૈયાર થઈ જતી મીઠાઈ બનાવવા મેં અહીંયા 1/2 વાટકી જેટલી ખાંડ લીધેલી છે. તો એ આપણે મીઠાઈ માટે ખાંડને દળવાની છે, તો મિક્સર જારમાં તેને એડ કરી દઈએ. સાથે ફ્લેવર માટે 2 એલચીના દાણા એડ કરી દઈએ. તો જ્યારે એલચીને ઓછી ક્વોન્ટિટીમાં પીસવાની હોય ત્યારે તેને ખાંડ સાથે જ પીસવી. અને હવે ખાંડને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો ખાંડ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે મેં જે વાટકીથી ખાંડ લીધેલી છે તે વાટકીના માપ પ્રમાણે 1 વાટકી જેટલું કોપરાનું છીણ લીધેલું છે. તો મીઠાઈ માટે આપણે કોપરાનું આ રીતનું ઝીણું છીણ લેવાનું છે. પણ જો ઘરમાં કોપરાનું જાડું છીણ હોય તો તેને મિક્સર જારમાં પલ્સ ઉપર એટલે કે મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈને છીણને આ રીતનું ઝીણું ગ્રાઇન્ડ કરી લેજો. સાથે બરફીને માવા જેવો સ્વાદ દેવા માટે મેં અહીંયા 1/2 વાટકી જેટલો મિલ્ક પાવડર લીધેલો છે. તેને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બરફીના મિક્સરમાં થોડો મિલ્ક પાવડર એડ કરવાથી તે બરફીને એકદમ રિચ માવા જેવો ટેસ્ટ આપે છે. આ રીતનો મિલ્ક પાવડર તમને બજારમાં કોઈ પણ કરિયાણાવાળાની દુકાને નાની સાઇઝના 10 રૂપિયાના પેકિંગમાં પણ મળી જશે. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે બરફી માટે મિક્સરને બાઇન્ડ કરવાનું છે. તો મેં અહીંયા થોડું ઠંડુ દૂધ લીધેલું છે. તેને થોડું થોડું એડ કરતા જઈને આપણે બરફીના મિક્સરને બાઇન્ડ કરી લઈએ. તો મિક્સરને બાઇન્ડ કરતી વખતે આપણે એક સાથે વધુ પડતું દૂધ એડ નથી કરવાનું. બસ ચમચીની મદદથી આપણે દૂધને એડ કરતું જવાનું છે અને મિક્સરને આ રીતના ભેગું કરતું જવાનું છે, જેથી મિક્સરમાં રહેલી ખાંડ થોડી મેલ્ટ થશે અને મિક્સર બાઇન્ડ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આપણું મિક્સર એકદમ સારી રીતે બાઇન્ડ થઈ ગયું છે. જો આ સમયે તમારું મિક્સર ઢીલું થઈ ગયું હોય તો થોડું કોપરાનું છીણ એડ કરી દેજો. તો આ રીતનું મિક્સરને બાઇન્ડ કરવા માટે મારે ફક્ત 4 મોટી ચમચી જેટલા જ દૂધની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બરફીના મિક્સરનો સ્વાદ 100 ગણો વધારવા મેં અહીંયા 2 મોટી ચમચી તૂટી ફૂટી લીધેલી છે. તમે તેની જગ્યાએ ડ્રાય ફ્રૂટ્સ કે પછી તમને ભાવતા કોઈ પણ નટ્સનો ઉપયોગ કરી શકો છો. તમે તૂટી ફૂટીને બરફીના મિક્સરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલી છે. તો ગેસ ચાલુ કરવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ આપણી બરફી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને સેટ કરવાની છે. તો બરફીનો રોલ વાળવા માટે મેં અહીંયા એલ્યુમિનિયમ ફોઇલ પેપર લીધેલું છે. તમે તેની જગ્યાએ કોઈ પણ પ્લાસ્ટિક કે પછી બટર પેપરનો ઉપયોગ કરી શકો છો. હવે તેની ઉપર થોડું ઘી લગાવીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. હવે તૈયાર થયેલા બરફીના મિક્સરને તેની ઉપર રાખીને રોલ શેપ આપી દઈએ. તો બરફીનું મિક્સર એકદમ સરસ રીતે રોલ શેપમાં આવી ગયું છે. તો હવે ફોઇલ પેપરથી તેને એકદમ સારી રીતે રેપ કરી લઈએ. તો આપણો રોલ એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે. હવે સાઇડ્સને આ રીતના થોડી પ્રેસ કરી દઈએ જેથી આપણો રોલ એકદમ સારી રીતે સીલ થઈ જાય. તો બરફીના તૈયાર થયેલા આ રોલને તમે પ્લેટફોર્મ ઉપર 1-2 કલાક માટે અને રેફ્રિજરેટરમાં ફક્ત 1/2 કલાક રાખીને સેટ કરી શકો છો. તો મેં રોલને રેફ્રિજરેટરમાં લગભગ 30-40 મિનિટ માટે રાખી દીધેલો હતો અને તે એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તેના ફોઇલ પેપરને કાઢી લઈએ. અને હવે મીઠાઈને બજાર જેવો દેખાવ દેવા માટે મેં અહીંયા ચાંદીનો વરખ લીધેલો છે. તેને હળવે હાથે રોલ ઉપર લગાવી દઈએ. તો ચાંદીનો વરખ લગાવવો ટોટલી ઓપ્શનલ છે, તેના વગર પણ આપણી મીઠાઈ એકદમ સરસ લાગે છે. તમે મીઠાઈને વરખથી એકદમ સારી રીતે કોટ કરી લીધેલી છે. હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ. તો મેં વરખ લગાવેલો હોવાથી હું કટ કરતી વખતે તેની ઉપર આ રીતના પેપર રાખીશ જેથી વરખ કટ કરતી વખતે નીકળી ન જાય. તો મેં મીઠાઈના એકદમ સારી રીતે પીસ કરી લીધેલા છે. હાથમાં લઈને એક પીસને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી આપણી મીઠાઈ તૈયાર થઈ છે. છેને બનાવી એકદમ સહેલી. તો તહેવારોની ઉજવણીમાં એકદમ ઝટપટ અને ફક્ત 3 જ સામગ્રીથી તૈયાર થતી આ મીઠાઈને ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.